નવરંગપુરામાં જ્વેલર્સના શોરૂમના કર્મીએ 22 કેરેટના સોનાના દાગીના બારોબાર વેચીને લાખો રૂપિયાની ઉછાપત કરી હતી. આરોપી દીપક પંચાલ આ જ્વેલરી શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તેને શેરબજાર અને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ ગયું હતું અને જે ચૂકવવા માટે તેણે અલગ અલગ સમયે શોરૂમમાંથી દાગીના ગ્રાહકોને બતાવવા અને વેચવા માટે લઈ ગયો હતો. કુલ 58.74 લાખના દાગીના બારોબાર વેચી નાખ્યા હતા. શોરૂમના મેનેજરને નકલી બિલો મળતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી તેની સામે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીનું મુખ્ય કામ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે હતું કે અત્રેથી એમની ઓફિસોમાંથી જે પણ વેપારીઓને સૂચના આપવામાં આવેલી હોય ત્યાં જઈને એ લોકોને માલ બતાવો, ત્યાંથી એમના પૈસા લઈને અહીંયા ઓફિસે આવવા બતાવવાનો, પરંતુ એમનો વિશ્વાસ કેળવી તેઓએ પૈસા પોતાના આર્થિક ફાયદા સારો ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલનું જણાય આવેલ છે. અને હવે વાત કરીશું હડતાલથી. હાલાકીની ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર નહીં થાય, ટ્રક ચાલકોની હડતાલે લેના વિગત છે. ગુજરાતમાં ઇંધણને અસર નહીં થાય, પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં વર્તાય, પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી આપવામાં આવી છે. પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે. ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઇનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. અકસ્માતના નવા નિયમ પરત ખેંચવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર સમક્ષ માંગ કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકોમાં અસમંજસ છે. નવા નિયમોમાં સજાની જોગવાઈને લઈને ટ્રક ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે. આગામી 5 તારીખે કાયદાની સમજૂતી માટે બેઠક કરાશે. અકસ્માતના નવા કાયદાને લઈને જે છે આ અસમંજસ ચાલી રહી છે ત્યારે રાજકોટ જે ટ્રક એસોસિએશન છે એમના સેક્રેટરી આપણી સાથે છે. શું કહેશો, રાજકોટ ટ્રક એસોસિએશન છે અત્યારે હડતાલમાં જોડાયું છે કે નથી? રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો ડ્રાઈવરો એક અભિંગ અંગ છે. ડ્રાઈવરોને નવા કાયદાની જે કડક જોગવાઈઓ છે એને લઈને ખૂબ ડર અને અસમંજસ છે. એવા સંજોગોમાં જો ડ્રાઈવર કામ ઉપર ન આવે તો હડતાલ આપોઆપ ગણી શકાય. હા, અત્યારે ડ્રાઈવરો કામ ઉપર આવે છે પણ એ લોકોને સતત એવો ડર છે કે આ જે કાયદાની જોગવાઈમાં એમની આર્થિક જવાબદારી અને સજામાં જે 10 વર્ષ હિટ એન્ડ રન કેસમાં જ્યાં ફેટલ એક્સિડન્ટ થાય અને ડ્રાઈવર જાણ કર્યા વગર એ જગ્યા છોડી દે તો એમાં આખરી 10 વર્ષની સજાની જોગવાઈ છે. ડ્રાઈવરો એવું માની રહ્યા છે કે જ્યારે પણ એક્સિડન્ટ થશે ત્યારે એમના ઉપર આ કલમો લાગુ પડશે. એવું નથી હોતું, જ્યારે રેશ ડ્રાઇવિંગ છે અને ડ્રાઈવરનો વાંક પુરવાર થાય છે ત્યારે જ એ સજાને પાત્ર છે. બાકી જ્યાં એક્સિડન્ટ થાય છે અથવા તો જ્યાં એક્ટ ઓફ મિસફોર્ચ્યુન છે ઓર એક્સિડન્ટ, તો આવાની અંદર ઓફેન્સ લાગુ પડતો નથી અને ડ્રાઈવર સજા પાત્ર નથી. રાજકોટમાં 750 રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટો છે જેની અંદર રોજના 2500 ડ્રાઈવરો આવક જાવક કરી રહ્યા છે. સરકારને અમારી એ જ અપીલ છે કે ડ્રાઈવરોને બરાબર એનું માર્ગદર્શન મળી રહે અને કાયદામાં જે કાંઈ પણ વિચારણા કરવાની થતી હોય અને ડ્રાઈવરોનો સાથ સહકાર અને એનો વિશ્વાસ જીતી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જો આની અંદર સરકાર કોઈ વિચારણા નહીં કરે તો ચોક્કસ કહી શકાય કે હા. ચોક્કસથી હાલ જે ટ્રક
ટ્રક એસોસિએશનના જે સેક્રેટરી હતા તેમનું કહેવું છે કે સરકાર આ મામલે યોગ્ય વિચારણા કરે, જો આગામી સમયમાં યોગ્ય વિચારણા નહીં થાય તો ચોક્કસથી જે છે ડ્રાઈવરો હડતાલ પર, રાજકોટના ડ્રાઈવરો પણ હડતાલ પર ઉતરી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ટ્રક ચાલકોની હડતાલથી શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે. હડતાલના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં ભારે અસર તેની જોવા મળી રહી છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે અને શાકભાજીના ભાવ 60% જેટલા ગગડ્યા છે. 60% જેટલા આ ભાવ ગગડ્યા હોવાની માહિતી સામે આવી છે. હડતાલના પગલે શાકભાજીની નિકાસ પણ અટકી ગઈ છે. આ તરફ ભાવ ગગડતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ટ્રક ચાલકોના આંદોલનની વચ્ચે સમજાવટના પ્રયાસો સામે આવી રહ્યા છે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પહેલ કરી છે. આંદોલન કરતા ટ્રક ચાલકોને સમજાવવામાં આવશે. એસોસિએશન પ્રમુખે કહ્યું, અકસ્માત અંગેનો કાયદો માત્ર ટ્રક ચાલકો માટે નથી. એસોસિએશને ટ્રક ચાલકોને અપીલ કરી છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે. અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે. સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય. આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર વાહન કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે. અને એમાં ખાસ કરીને ફેટલ કેસીસ અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે. બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે. એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું. ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર નહીં થાય. ટ્રક ચાલકોની હડતાલ ગુજરાતમાં ઇંધણને અસર નહીં થાય. પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે આ સ્પષ્ટતા કરી. આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. કીર્તેશ અમારી સાથે સંવાદદાતા અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, જે રીતે પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા જે વાત કહેવામાં આવી છે, જે સ્પષ્ટતા કરવામાં આવી છે, વધુ અપડેટ શું છે? બિલકુલ, એથી જે પ્રકારે નવા કાયદાને લઈને તમામ ટ્રક ડ્રાઈવરો જે રીતે કહી શકાય હડતાલ પર ઉતરી ગયા છે, કારણ કે અકસ્માતના સંજોગોમાં 10 વર્ષની સજા અને 5-7 લાખ રૂપિયાનો દંડ નો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપો પર પેટ્રોલની લાંબી કતારો લાગી છે, ઇંધણની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા નહીં મળે. તમામ તેમની જે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી તમામ ગાડીઓ ચાલુ રાખવામાં આવશે. તમામ જગ્યા પર પેટ્રોલનો પૂરતો સ્ટોક પેટ્રોલ અને ડીઝલનો રહેશે, જેને લઈને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં રહે. જો કે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી હોવાને લઈને પેટ્રોલ પંપ ડીઝલ પંપ એસોસિએશનમાં આવેલી તમામ ગાડીઓ યથાવત રહેશે. તેના ડ્રાઈવરો અથવા તેમની ટ્રકો હડતાલમાં નહીં જોડાય, જેને લઈને ગુજરાતમાં લોકોને કહી શકાય કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી, કારણ કે એસોસિએશને આ નિર્ણય કર્યો છે. તમામ વસ્તુ લોકો સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હેતવી કેતર શ્રમ મુદ્દે વાહન ચાલકો અને પેટ્રોલ પંપના માલિકોનું શું કહેવું છે? બિલકુલ, ગુજરાતમાં હજુ સુધી હડતાલની અસર જોવા નથી મળ્યું. ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ, કારણ કે ગુજરાતના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. ખાસ કરીને જે રીતે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ ડીઝલ પંપ પર તેની અસર જોવા નહીં મળે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે, તમામ પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક છે. વાહન ચાલકો આવે છે અને પોતાનું ઈંધણ પુરાવીને જાય છે. જો કે અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે પેટ્રોલ પંપ અને ડીઝલ પંપો પર લાંબી કતારો જોવા મળી છે, હજુ સુધી ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને જે નિર્ણય કર્યો છે તે પેટ્રોલ પંપ સંચાલકો સુધી નથી પહોંચ્યા. આગામી 1-2 કલાકમાં નિર્ણય પહોંચી જશે અને તમામ પેટ્રોલ પંપ અને ડીઝલ પંપો પર પૂરતા પ્રમાણમાં સ્ટોક રહેશે. એટલે કે તેની અસર હજુ ગુજરાતમાં જોવા નથી મળી, પણ અસર થાય તે પહેલાં જ જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ચોક્કસ તેને લઈને ગુજરાતના પેટ્રોલ પંપ ઓનર હોય કે પછી વાહન ચાલકો હોય તેમને આ તકલીફથી હજુ દૂર છે. આ મામલે હજુ
કોઈને કોઈ વસ્તુ ખ્યાલ નથી, કારણ કે જે રીતે હડતાલ શરૂ થઈ છે તેની અછત ઊભી થાય તો તેની સીધી અસર લોકો પર જોવા મળે, પણ કહી શકાય કે કોઈ પણ અસર હજુ જોવા નથી મળી, જેને લઈને લોકો હડતાલથી અજાણ છે. બિલકુલ કરતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં વર્તાય, આ અંગે પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવે છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બચાવવા માટે આર્મીની ટીમ પણ છે ખડે પગે. આ ઉપરાંત 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. છેલ્લા 5 કલાકથી એન્જલને બચાવવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ પ્રકારના સાધનો અને ભગવાન દ્વારકાધીશની આસ્થા સાથે બાળકી સહી સલામત આવે તે અંગે મહેનત થઈ રહી છે. દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની એન્જલ શાખરા નામની બાળકી ફળિયામાં રમી રહી હતી, રમતા રમતા બોરમાં પડી ગઈ. બનાવની જાણ થતાં જ પરિવારજનો દોડતા થયા, જેમણે સ્થાનિક તંત્રને જાણ કરી. બોરવેલમાં બાળકી ફસાઈ જતા તેના પરિવાર સહિત સમગ્ર ગામમાં રોકકળ મચી ગઈ. બાળકી બોરવેલમાં પડી જતા ધારાસભ્ય પ્રભુભા માણેક પણ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે હાલ ટેકનિકલ ટીમ કામ કરી રહી છે, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બાળકી હેમ ઘેમ બહાર આવી જાય. બીજી તરફ નાનકડી એન્જલને બચાવવા ઠેર ઠેર પ્રાર્થના પણ થઈ રહી છે. કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો